આવી રીતે, જો આવી રીતે મિત્રો સરવાળા અને બાદબાકી કરીને રૂમ નંબર અહીંયા લખવાના, અને જે રૂમ નંબર હોય એના ઉપર તમારે શું કરવાનું છે, વર્તુળ કરવાનું છે. હવે આટલા જે છે 6, બરાબર, 6 તમારે તમારી જાતે કરવાના છે દાખલા. પછી છે ઘૂડતી સંખ્યાઓ શોધો મિત્રો. તો સંખ્યાની પેટર્ન જુઓ, ઘૂડતી સંખ્યા આપણે લખવાની છે. તો જો અહીંયા 100 છે, 200 છે, 300, તો અહીંયા મિત્રો કેટલા આવશે, તો કે 400. તો અહીંયા કેટલા આવશે, 500. તો 600 તો આપણને આપેલા છે, તો એ આપણે નહીં કરીએ. પછી કેટલા આવે, તો કે 700. તો આવી રીતે આપણે પેટર્ન પૂરી કરવાની છે મિત્રો. અહીંયા ટ્રેનના ડબ્બા આપ્યા છે, તો એમાં જોઈ લઈએ શું આપણને કહેવા માંગે છે. અહીંયા 900 છે, તો અહીંયા 800, અહીંયા 700. તો અહીંયા શું આવશે, અહીંયા શું આવશે, અને અહીંયા શું આવે. તો મિત્રો જો એક એક સંખ્યા પહેલાની લેતું જવાનું. 9 પહેલા 8, તો કે 800. 8 પહેલા 7, તો કે 700. તો 7 પહેલા કેટલા આવે મિત્રો, 6. તો અહીંયા શું આવશે, 600. 6 પહેલા, તો કે 5. તો હું અહીંયા લખું છું 500, બરાબર. 5 પહેલા કેટલા આવે, 4. તો 400 લખેલા છે. અને 4 પહેલા કેટલા આવે, 3. અહીંયા 300, બરાબર. અહીંયા આવશે 300, બરાબર. તો અહીંયા આપણે 300 લખીશું. જો અહીંયા 50, અહીંયા 100, અહીંયા 150, તો 200. તો મિત્રો આ પેટર્નમાં આપણને શું જોવા મળે છે, 50-50 વધારો થાય છે. 50માં 50 ઉમેરો તો 100, 100માં 50 ઉમેરીએ તો 150, 150માં 50 એડ કરીએ તો 200, 200માં આપણે 50 ઉમેરીએ તો કેટલા આવે મિત્રો, 250. એમાં જો આપણે 50 ઉમેરીએ તો 300, એમાં આપણે 50 ઉમેરીએ તો મિત્રો કેટલા આવે, 350. અને એમાં આપણે 50 ઉમેરીએ તો શું આવે મિત્રો, 400, બરાબર. આવી રીતે આપણે કરવાનું છે. હવે જોવો અહીંયા 300, 250, 200. તો મિત્રો અહીંયા 50 ઘટતા જાય છે, બાદ કરી લેવાના. તો 200માંથી આપણે 50 લઈ લઈએ તો અહીંયા કેટલા આવશે, 150 આવશે. 150 માંથી આપણે 50 લઈ લઈએ તો કેટલા આવશે, 100. અને 100 માંથી 50 લઈ લઈએ તો 50, બરાબર. ત્યારબાદ અહીંયા જોઈ લઈએ કે અહીંયા શું આવશે. જુઓ મિત્રો 25, 35, 45, તો 10 આમ વધતા જાય અને આમ શું થાય, ઘટતા જાય. તો 25 માંથી આપણે 10 ઘટાડી દઈએ તો શું આવશે, 15. 15માં 10 ઉમેરી તો 25માં 10 ઉમેરી, 35, 35માં 10 ઉમેરી, 45, 45માં 10 ઉમેરીએ તો 55, અને એમાં 10 ઉમેરીએ તો 65, બરાબર. આવી રીતે આપણે પેટર્ન કરીશું. અહીંયા છે 280, 260, 240. તો મિત્રો જો 20-20 ઘટાડતા જાય છે, શું ઘટાડતા જાય છે, 20-20 ઘટાડતા જાય છે. તો અહીંયા 280માંથી 20 ઘટાડીએ તો 260, 260માંથી 20 ઘટાડીએ તો 240, 240માંથી 20 ઘટાડી દઈએ તો શું આવશે, 220. 220માંથી 20 ઘટાડી દઈએ તો શું આવે મિત્રો, 200. 200માંથી 20 ઘટાડી દઈએ તો 180, અને 180માંથી 20 ઘટાડી દઈએ તો 160. આવી રીતે પેટર્ન બનશે. હવે જોઈ લે અહીંયા શું પેટર્ન બને. જો 125, 150, 75, 200, તમારા મિત્રો 25-25 ઉમેરતા જવાનું છે. 125માં 25 એડ કરીએ તો 150, 150માં આપણે 25 એડ કરીએ તો 175, 175માં આપણે 25 એડ કરીએ 200, 200માં આપણે 25 એડ કરીએ તો શું આવે, 225, બરાબર. 225માં આપણે 25 ઉમેરીએ તો 250, 250માં 25 ઉમેરીએ તો કેટલા આવશે, 275, અને 275માં આપણે 25 એડ કરીએ તો 300, બરાબર. આવી રીતે આપણે પેટર્ન બનાવવાની છે. પછી છે મૌખિક ગણતરી મિત્રો.
જોવો અહીંયા મૌખિક ગણતરી કરવાની છે, 40 પ્લસ 30 અહીંયા 5 છે, તો અહીંયા શું આવશે એવું આપણને અહીંયા કીધું છે. બીજો અંક અહીંયા કેટલા, આનો નાનો સરવાળો, બરોબર. તો અહીંયા શું આવે, તો અહીંયા મૌખિક ગણતરી આપણે કરીએ તો સારું. ચાલો અહીંયા જો બાદબાકીની નિશાની છે, તો 80 માંથી આપણે 35 બાદ કરીએ તો કેટલા આવે મિત્રો, 45. તો અહીંયા 45 અને 35 એનો શું કરવાનો કીધો, સરવાળો. તો 5 ને 5 10 ની 0, બરોબર, વધી 1, પછી 4 ને 1 5, 6 7 અને 8, એટલે 80 જવાબ આવે, બરોબર. આવી રીતે મૌખિક ગણતરી કરવાની છે. અહીંયા 80, જો 80 માઇનસ 30 માઇનસ 5 અને અહીંયા 50, 80 માંથી 30 જાય તો 50 માઇનસ 5 અને અહીંયા 45, બરોબર. આવી રીતે મૌખિક ગણતરી એમ, બરોબર. 80 છે એમાંથી આપણે કેટલા બાદ કરવા છે, 35. તો પહેલા આપણે 30 કરી લઈએ તો 50 વધે અને બીજા એક 5 વધ્યા, તો હવે 50 માંથી આપણે બીજા 5 બાદ કરી દે એટલે 45, બરોબર. બે ભાગ પાડીને એવી રીતે બાદબાકી કરી છે. તો અહીંયા તે જુઓ મિત્રો, 75 છે અને અહીંયા કેટલા બાદ કરીએ તો અહીંયા 50 વધે, અહીંયા તો અહીંયા 5 છે, તો અહીંયા કે 5 તો હોવા જ જોઈએ, તો અહીંયા 0 આવી જાય. 5 માંથી 5 જાય તો શું આવે, 0. અને 7 માંથી કેટલા બાદ કરી તો 5 વધે, તો કે 2, બરોબર. 7 માંથી 2 જાય તો 5 વધે, થઈ ગયું. 75 માંથી 25 બાદ કરીએ તો 50, અને 50 માં આપણે 25 ઉમેરવા છે. 50 પહેલા 20 કરી લઈએ, 50 પછી 60, 70 ને 5, 75, તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો, 75 થઈ ગયા. જો હવે 110 છે અને એમાંથી 60 બાદ કરવાના છે, તો પેલા 110 છે એમાંથી આપણે પેલા 50 આપણે 10 બાદ કરી દઈએ એટલે કેટલા વધે, 100 વધે. 100 માંથી બીજા 50 બાદ કરી દે એટલે કેટલા વધે, 50 વધે, તો અહીંયા શું આવશે, 50, બરાબર. બાદ બાકી કરવાની છે અને અહીંયા 50 અને 60 નો સરવાળો, તો આપણે આમાંથી 10 લઈ લઉં એટલે 50 રાખું, તો 50 ને 50 100 અને બીજા 1 10 એટલે કેટલા થઈ ગયા મિત્રો, 110 થઈ ગયા. તો આવી રીતે મૌખિક ગણતરી કરવાની છે, ફટાફટ દાખલા થઈ જાય મૌખિક ગણતરી કરીને. ત્યારબાદ જુઓ અહીંયા આપ્યું છે, અહીંયા 320 માંથી 120 કાઢવાના છે, તો 20 માંથી 20 વહી જાય એટલે અહીંયા 300 વધે અને અહીંયા 100 વધે, અને 300 માંથી 100 બાદ કરી દઈએ તો અહીંયા કેટલા આવી ગયા મિત્રો, 200 થઈ ગયા, બરોબર. હવે અહીંયા કઈ સંખ્યા લખશો તો એમાં 120 ઉમેરો તો અહીંયા આપણને કેટલા લેવા જોઈએ, તો કે 320, તો અહીંયા 120 છે તો અહીંયા કેટલા ઉમેરું, 200 કરી નાખું, તો 200 અને બીજા 120 એટલે 320 થઈ ગયા, બરાબર. આવી રીતે આપણે કરવાનું છે. પછી મહાવરો છે કે ઇન્દુની પેન્સિલ 15 સેમી લાંબી છે, જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે, કોની પેન્સિલ વધારે લાંબી છે, કેટલી વધારે લાંબી છે. મૌખિક ગણતરી કરવાની મિત્રો, મહાવરો છે તો આપણને ખબર જ છે કે મોટી સંખ્યા કોણ, એની પેન્સિલ વધારે લાંબી હોય, તો કે ઇન્દુની પેન્સિલ વધારે લાંબી છે. તો કે કેટલી વધારે લાંબી છે, તો 15 માંથી 8 બાદ કરવાના, 15 માંથી કેટલા બાદ કરવાના, 8, તો કે 15 માંથી આપણે 8 કાઢીએ, 5 આપણે લઈ લઈએ તો 10 વધે, અને 10 માંથી બીજા 3 કાઢી દે એટલે કેટલા વધે, 7, તો કે કેટલા સેમી, તો કે 7 સેમી, બરાબર. આવી રીતે આપણે લખી શકીએ, 7 સેમી ઇન્દુની પેન્સિલ લાંબી છે. તમારા પપ્પા અથવા મમ્મીને પૂછો કે 1 કિલોગ્રામ મીઠાની કિંમત, તો 1 કિલોગ્રામ મીઠાની કિંમત હું લખું 20 રૂપિયા, બરાબર. અને 1 કિલોગ્રામ ખાંડની કિંમત લખું છું હું 40 રૂપિયા, તો બે માંથી મોંઘું શું, તો જેની કિંમત વધારે હોય એ મોંઘું ગણાય, તો બે માંથી મોંઘું શું છે મિત્રો, તો કે ખાંડ મોંઘી છે. શું મોંઘી છે, ખાંડ. તો તેની કિંમત કેટલી વધારે છે, તો કે કેટલી વધારે છે, તો કે મીઠાની તો 20 છે, આની 40 છે, તો 40 માંથી 20 બાદ કરી દઈએ તો કેટલા વધે, 20, તો કે 20 રૂપિયા વધારે છે, બરાબર. આવી રીતે આપણે લખવાનું છે. તો જોઈ લઈએ, અહીંયા મીઠું છે અને અહીંયા ખાંડ છે,
અજયે 25 મિનિટમાં રોટલી બનાવી, પછી તેણે 15 મિનિટમાં દાળ બનાવી, તો બંને વસ્તુ બનાવવા માટે તેણે કેટલો સમય લીધો? તો જુઓ, 25 મિનિટમાં રોટલી બનાવે છે અને 15 મિનિટમાં દાળ બનાવે છે, તો બંને વસ્તુ બનાવવા તેણે કેટલો સમય લીધો? તો બંને વસ્તુ બનાવવા તેણે સમય કેટલો લીધો? તો બેયનું શું થશે મિત્રો? સરવાળો. તો 5 5 25 અને બીજા 15, તો અહીંયા 10 છે, તો 25 35 ને 40 થઈ જાય. તો 40 મિનિટનો સમય લીધો કહેવાય. શું લીધું કહેવાય? 40 મિનિટનો ચંચળ સ્કૂલ સ્વેટર વેચે છે. 2 દિવસમાં તેણે લાલ, વાદળી અને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા. બરાબર, પ્રથમ દિવસે વેચાયેલા સ્વેટર છે, જોઈ લઈએ. તો ચંચળ છે, પહેલા દિવસે લાલ 38 વેચ્યા, વાદળી 66 અને ભૂખરા 74, અને બીજા દિવસે એને લાલ 40 વેચ્યા, વાદળી 23 વેચ્યા અને ભૂખરા છે 89 વેચ્યા. તો ઉપરના કોઠા તરફ જુઓ અને નીચેના જવાબ દેવાના છે. તો કે ચંચળે 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા? તો કે 2 દિવસમાં ભૂખરા રંગના, તો આ બેનો સરવાળો, તો 9 ને 4 કેટલા થાય? 13, 13નો તગડો. વધી 1, 7 ને 1 8, 8 ને 8 16, તો કેટલા વેચ્યા 2 દિવસની અંદર? 163 સ્વેટર વેચ્યા કહેવાય. કેટલા વેચ્યા કહેવાય? ભૂખરા રંગના. 2 દિવસમાં તેણે વાદળી સ્વેટર કરતાં લાલ સ્વેટર વધારે વેચ્યા, તો આપણે બેયનો વાદળી અને લાલ બેયનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. કે તેણે લાલ સ્વેટર વધારે વેચ્યા, જો વધારે હોય તો હા, ન હોય તો ના. તો પેલા લાલ કરીએ અહીંયા, તો કે 8 4 ને 3 7, અને આનો આપણે કરીએ 6 ને 3 9 અને 6 ને 2 8. તો વાદળી 89 છે અને લાલ 78 છે. તો 2 દિવસમાં તેણે વાદળી સ્વેટર કરતા લાલ સ્વેટર વધારે વેચ્યા, તો વાદળી કરતા લાલ વધારે વેચ્યા, તો કે ના. બરાબર, ઓછા છે એટલે અહીંયા શું લખશું? ના. બરાબર, તો આપણે ના લખવાનું છે. કેટલા એવું કીધું નથી, તો આપણે ઓલું તો થાત. બરાબર, હવે છે કે પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? 120 થી વધારે કે 120 થી ઓછા? તો જોઈ લઈએ આપણે. 2 દિવસની અંદર કેટલા ઈ સ્વેટર વેચે છે ચંચળ? તો જોઈ લઈએ. તો જોઈએ, પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? પ્રથમ દિવસે લાલ અને ભૂખરા કે છે, તો લાલ અને ભૂખરા, તો લાલ અને ભૂખરાનો મિત્રો સરવાળો કરવાનો છે. લાલ અને આ ભૂખરા, તો એનો સરવાળો હું કરું કેટલો થાય? તો જોઈ લઈએ, 120 થી વધારે થાય છે 8 ને 4 12, 12નો બગડો. વધી 1, 3 ને 1 4, 7 ને 3 10 ને 1 11 થાય મિત્રો. એટલે કેટલા થયા? 112 થયા. કેટલા થયા? તો 112 છે એ 120 થી વધારે છે કે 120 થી ઓછા? તો કે 120 થી ઓછા, એટલે આમાં ટીક આવશે. બીજા દિવસે તેણે કુલ કેટલા સ્વેટર વેચ્યા? 140 થી વધારે કે 140 થી ઓછા? તો બીજા દિવસે તેણે કુલ કેટલા સ્વેટર વેચ્યા? 140 થી વધારે કે ઓછા? તો બીજા દિવસે કુલ સ્વેટર કીધા છે. તો કુલ એટલે મિત્રો શું આવી ગયા? લાલે આવી ગયા, વાદળી આવી ગયા અને ભૂખરાય આવી ગયા. તો 3 એ 3નો આપણે સરવાળો કરવો પડે. તો 9 ને 3, તો કે 12. તો 12નો શું આવે બગડો? વધી 1, અહીંયા 8 ને 2 10 ને 4, 14 ને 1 15. તો મિત્રો કેટલો જવાબ આવ્યો? 152 જવાબ આવ્યો. તો 140 થી વધારે કહેવાય કે ઓછા કહેવાય? તો કે 140 થી વધારે છે મિત્રો. તો આપણે 140 થી વધારે છે એમાં આપણે રાઈટ કરીશું. બરાબર, આવી રીતે તમારે કરવાનું સમજી વિચારીને. પછી શું કહે છે મિત્રો? સંગીતા સાચી છે. સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ છે. તેણે કિંમત તરફ જોયું, તેના દાદાને કહ્યું. તો જોઈ લઈએ શું કે છે. બિસ્કિટ કરતા ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. સાચું છે કે ખોટું છે? બિસ્કિટ કરતા ઘી, તો ઘી ક્યાં છે મિત્રો? અહીંયા છે 127.
બિસ્કીટ 25, તો 2 રૂપિયા વધારે છે તો